હેલો ફ્રેન્ડ્સ માયસેલ્ફ સાંભળવીરા મારા પરિચયમાં ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા લેવાતી ક્લાસ વન અને ટુ પરીક્ષામાં સમગ્ર ગુજરાતમાં મેં ટોપ કરી છે અને હાલ મારી ડેપ્યુટી કલેક્ટર તરીકે ગુજરાત એડમિનિસ્ટ્રેટિવ સર્વિસમાં નિમણૂંક થઈ છે હવે મુખ્યત્વે મારો અહીંયા આવવાનો હેતુ એ છે કે જે લોકો રૂરલ બેકગ્રાઉન્ડમાંથી આવે છે હું ખુદ એક રૂરલ બેકગ્રાઉન્ડમાંથી આવું છું અને મિડલ ક્લાસ ફેમિલીમાંથી આવું છું તો જેની એક્સેસ નથી આ બધી રિસોર્સિસ પ્રત્યે એના માટે એક આ મીડિયાના માધ્યમથી હું પહોંચવા માગું છું એ મારો અહીંયા મુખ્ય હેતુ છે હવે આ પરીક્ષા મારફતે સમગ્ર પ્રક્રિયામાંથી ફાઇનલ સિલેક્શન થાય એ સમયે અંતિમ તબક્કો છે જે ઇન્ટરવ્યૂ છે એ ખૂબ જ નિર્ણયાત્મક હોય છે અને એ તમારી પોસ્ટ પણ ચેન્જ કરી શકે છે અને તમને ભરતી પ્રક્રિયામાંથી બહાર પણ કરી શકે છે ઇન્ટરવ્યૂનો હાવ બહાર ખૂબ જ વધુ પડતો હોય છે પણ ઇન્ટરવ્યુમાં એવું કશું હોતું નથી તો ઇન્ટરવ્યૂ એ તમને કોર્નર ક્વેશ્ચન કરીને ગભરાવા માટે કે તમારા વ્યૂઝને મરોડવા તોડવા માટે હોતું નથી એ ફક્ત ને ફક્ત તમારી જે આંતરિક વ્યક્તિત્વ છે એ જાણવા માટે હોય છે હવે આપણે બીજી બધી વાતો છોડીએ અને હું મારા ઇન્ટરવ્યૂ પર આવું તો એની પેરેલ હું તમને મારા ઇન્ટરવ્યૂ જોડે જોડે આ સમગ્ર પ્રક્રિયા કેવી રીતના કામ કરે છે એ સમજાવીશ એમાં એક આઈડેન્ટિટી આપેલી હોય છે તમારું નામ હોતું નથી તમારી કાસ્ટ હોતી નથી કે તમે કયા બેકગ્રાઉન્ડમાં જાઓ એ કશું હોતું નથી એ હિસાબે મારે આઈડી કોડ હતો ક્યુ ડી વન થ્રી ટુ ફાઇવ તો જેવો મેં ઇન્ટરવ્યુ હોલમાં પ્રવેશ કર્યો તરત જ મેં કીધું કે મારી આજની આઈડેન્ટિટી ક્યુ ડી વન થ્રી ટુ ફાઇવ છે એટલે ત્યાં જ તમે એક ન્યુટ્રલ બની જાઓ છો અને તમે કોઈ પણ એવા ભયમાં હોતા નથી કે મારા ઇન્ટરવ્યુમાં બીજા બધા ફેક્ટર ભાગ ભજવશે મારી ક્ષમતા સિવાય તો ઇન્ટરવ્યુમાં સૌથી પ્રથમ તો મારો ઇન્ટ્રોડક્શન હતો ઇન્ટ્રોડક્શન બાદ મને પ્રશ્નોની શરૂઆત થઈ તો ઇન્ટરવ્યુમાં મુખ્યત્વે ત્રણ પાસા મુખ્ય ભાગ ભજવતા હોય છે એક તો તમારું એજ્યુકેશન ક્વોલિફિકેશન બીજું તમે જે જોબ કર્યું હોય એ જોબ પ્રોફાઇલ અને ત્રીજું કે કોઈ એવા કરંટ ઇસ્યુ હોય કે જેના પર એક અધિકારી તરીકે તમારી નિર્ણય શક્તિ સકાચવાની જરૂર પડતી હોય એવા પ્રશ્નો ઊભા થતા હોય એવા પ્રશ્નો તો જોબ પ્રોફાઇલમાં મેં પોસ્ટ ઓફિસમાં આઠ વર્ષ સેવા આપી હતી એઝ અ પોસ્ટલ આસિસ્ટન્ટ તો શરૂઆત પોસ્ટ ઓફિસના પ્રશ્નોથી થઈ એવા એક બે પ્રશ્નોની હું ચર્ચા કરીશ આ ઇન્ટરવ્યુ મારો એકવીસ મિનિટ ચાલ્યો હતો એટલે બધા પ્રશ્નો તો અત્રે સર્ચવા મુશ્કેલ છે પણ મુખ્ય મુખ્ય પ્રશ્નો કે જેમાં કેવી રીતે નિર્ણયાત્મક જવાબ આપી શકાય એ બાબતે આપણે ડિસ્કસ કરીશું સૌથી મારો પહેલો પ્રશ્ન હતો કે તાર ટપાલ વિભાગમાં તાર ક્યારે બંધ થયો તો એ પ્રશ્ન એવો હોય છે કે તમે ગોખીને જવાબ આપ્યો હોય એ એવી અપેક્ષા રાખતા નથી કે આની મેમરી એટલી પાવરફુલ હોય અમુક ફેક્ચ્યુઅલ ક્વેશ્ચન હોય છે એ તમારા નોલેજ કરતાં તમારી ઓનેસ્ટી ચેક કરતા હોય છે તમે એનો ખોટો જવાબ આપો તો પકડાઈ જાઓ છો એટલે મને એક્ઝેક્ટલી યાદ નહોતું એટલે મેં કીધું કે અંદાજે બે ત્રણ વર્ષ પહેલાં બંધ થયો છે મને પરફેક્ટ વર્ષ ખબર નહોતા એટલે બને ત્યાં સુધી પેનલ જોડે કોઈ રીતે ખોટા જવાબ આપવા કે ઓવર સ્માર્ટ બનવું એવા કશો પ્રયત્ન ના કરવા એના કારણે તમારું ઇન્ટરવ્યૂ બરબાદ થઈ શકે છે કારણ કે એ એ એવું સાબિત કરે છે કે તમે તમારો જે કેરિયરનો અંતિમ તબક્કો છે ઇન્ટરવ્યૂ એમાં ઓનેસ્ટ નથી તો તમે ફિલ્ડમાં જશો તો કેવી રીતના ઓનેસ્ટ થઈ શકશો તો ઇન્ટરવ્યૂનો એક પેનલનો એક જ આગ્રહ હોય છે કે વ્યક્તિમાં ઓનેસ્ટી હોવી જોઈએ ડિસિઝિનેસ હોવી જોઈએ નિર્ણય ક્ષમતા હોવી જોઈએ અને ડિટર્મિનેશન હોવું જોઈએ કે એને જે ધાર્યું છે એ ફિલ્ડમાં તેની ઇમ્પ્લિમેન્ટ કરશે પછી પોસ્ટ ઓફિસના પ્રશ્ન પરથી મારું જે એજ્યુકેશનલ બેકગ્રાઉન્ડ હતું એના પર પ્રશ્ન આવ્યા હતા મેં બે ઇકોનોમિક્સ કર્યું છે અને એમ એ પબ્લિક એડમિનિસ્ટ્રેશન કર્યું છે અને સાથે સાથે એક વાત જણાવી દઉં કે જે લોકોને એવો હાવ હોય કે જોબ પ્રોફાઇલમાં તો તમારી સાથે ડૉક્ટર એન્જિનિયર એમ ફાર્મ હાઈ પ્રોફાઇલ ડિગ્રીવાળા લોકો આવતા હોય છે તો એની જોડે કેવી રીતના કમ્પીટ કરશો તો મારું એજ્યુકેશન ક્વોલિફિકેશન જે એક્સટર્નલ હતું ઇવન કે મેં કોલેજ પણ નથી કરી ટ્વેલ્થ પછી મેં જોબ ચાલુ કરી હતી એટલે મને ભણવાની તક મળી નથી પણ ઇન્ટરવ્યૂ પેનલ એટલી મેચ્યોર હોય છે કે એ તમારી જોબ પ્રોફાઇલને એવી રીતે નથી લેતી કે તમે ભણ્યા નથી એ એવી રીતે લે છે કે તમને ઓપોર્ચ્યુનિટીથી મળી તો મારી જોબ પ્રોફાઇલ પરથી બધું એક્શનલ હતું છતાં પણ મારા ઇન્ટરવ્યૂમાં સારા માર્ક્સ છે અને મેં ટોપ કરી છે તો આ બાબત પરથી તમારે પણ વિશ્વાસ આવવો જોઈએ તમારું વ્યક્તિત્વ છે એનો જ આ ટેસ્ટ છે તો મારા જોબ પ્રોફાઇલમાંથી એ ટાઈમે ડીમોનેટાઈઝેશન હતું તો ડીમોનેટાઈઝેશનના ક્વેશ્ચન પૂછાણા હતા ડીમોનેટાઈઝેશનની ઇકોનોમી પર કેવી અસર હતી એ બાબતે પૂછાણું હતું હવે બીજી એક વસ્તુ કે ડીમોનેટાઈઝેશન ઉપર પોલિટિકલ ક્વેશ્ચન બની શકે પણ એ પેનલ ક્યારેય એવું ઈચ્છતી નથી કે તમને એવા પ્રશ્નો પૂછીને તમને ધર્મ સંકટમાં મૂકે અને એ પેનલનો હેતુ પણ હોતો નથી પેનલનો હેતુ એટલો જ હોય છે કે તમારું જે જ્ઞાન છે એ જ્ઞાન બહાર લાવવા માટે હોય છે ઇન્ટરવ્યૂ એટલે તમારી આંતરિક ક્ષમતા એ એવા પ્રશ્નો પૂછે કે જેનો તમે જવાબ આપી શકો તો જ ડિબેટ થશે ને એવા પ્રશ્ન પૂછે કે તમે જવાબ આપી શકતા જ નથી તો ડિબેટનો સવાલ જ નથી એટલે ઇકોનોમી પર જે અસર હતી એના પ્રશ્ન પૂછાના હતા કે ઇકોનોમી પર લોંગ રન શોર્ટ રન ઓવરઓલ કેવી અસર પડશે એ બાબતે હતા એટલે એક વસ્તુ સાબિત થાય છે કે આપણું જે ક્વોલિફિકેશન છે એના પર પ્રશ્ન પૂછાય છે તો આપણું જે ક્વોલિફિકેશન છે એ સારું પ્રિપેર કરીને જવું જોઈએ એક મને પ્રશ્ન પૂછવાનો હતો કે ડિફરન્સ બિટવીન પાવર એન્ડ ઓથોરિટી એ પબ્લિક એડમિનિસ્ટ્રેશનનો કોર છે તો આ પ્રશ્નનો જવાબ કેવી રીતે ટેકલ કરવો આ પ્રશ્ન આ આ ટૉપિક એવો છે કે તમે એના વિશે દસ પાના પણ બોલી શકો પણ પ્રિસાઇસ એ લોકો તમારી પાસે પ્રિસાઇસ માગે છે કે તમે દસ પાના બોલો એના કરતાં શોર્ટ એન્ડ સ્વીટ ટૂંકમાં એવું કહી દો કે એમાં બધું જ આવી જાય તો બીજું એક હિન્ટ છે કે બી પ્રિસાઇસ લાંબી લાંબી ગોળ ગોળ વાતો કરવા કરતાં ટૂંકું અને ટચ સીધો જવાબ આપવાનો પ્રયત્ન કરો અને ત્યારબાદ એ કરંટ અફેર્સના રિલેટેડ પ્રશ્નો હતા એ ટાઈમે ઇલેક્શન્સ હતું તો ઇલેક્શન્સમાં ઇલેક્શન્સમાં કઈ પાર્ટી વિન થઈ છે અને કઈ પાર્ટી લૂઝ થઈ છે એની સાથે પેનલને કોઈ કન્સર્ન નથી એ ઇલેક્શન પ્રોસેસ ઇન્ડિયામાં કેવી રીતના ચાલે છે લેજિસ્લેટિવ એસેમ્બલી હોય પાર્લામેન્ટ હોય તો એની પ્રોસેસ કેવી રીતના થાય છે એ બધું એ બાબતે પૂછતા હોય છે એટલે આપણે બીજા કોઈ પાસામાં ઉતરવા કરતાં આપણું જે એક સિવિલ સર્વન્ટ તરીકે આપણી શી ડ્યુટી છે એ ડ્યુટીને આધારે જ આપણે ત્યાં રિપ્રેઝેન્ટ કરવું જોઈએ ત્યારબાદ મારું એક હ્યુમન રાઇટ્સમાં પણ સ્ટડી હતું સર્ટિફિકેટ ઇન હ્યુમન રાઇટ્સ તો મારા મોટાભાગનો ઇન્ટરવ્યૂનો જે પોર્શન હતો એ હ્યુમન રાઇટ્સ પર હતો કે હ્યુમન રાઇટ્સમાં યુનાઇટેડ નેશન્સનો હું રોલ છે તો એના વિશે મેં ડિસ્કસ કરી હતી અને ત્યારબાદ એક પ્રશ્ન એવો હતો કે મને એવું લાગતું હતું કે મારી ઓનેસ્ટી ચેક કરવા માટે પૂછો તો અથવા તો મારું ડિટર્મિનેશન ચેક કરવા માટે પૂછ્યો હતો હજુ એ પ્રશ્નનો જવાબ મને મળી શક્યો નથી પણ મને એવું લાગે છે કદાચ આવા પ્રશ્નો પૂછાતા હોય તો આપણે કોન્શિયસ રહેવું જોઈએ બને ત્યાં સુધી ઓનેસ્ટ રહેવું ખોટા આડંબર કરવા કરતાં બેટર છે કે ઓનેસ્ટ મને એવો પ્રશ્ન હતો કે પોસ્ટ ઓફિસમાં અમારે એક પીપીએફ સ્કીમ આવે છે તો એ પીપીએફ સ્કીમમાં જે રેટ ડિસાઈડ થાય છે એ રેટ અને અમારી જે પોસ્ટ ઓફિસ કસ્ટમરને આપે છે એ રેટ એના વચ્ચે કંઈક ડિફરન્સ આવતો હોય પોઈન્ટ પચીસ એવો કંઈક તો મેં ક્યારે પીપીએફમાં કામ કર્યું નહોતું પોસ્ટ ઓફિસમાં સર્વિસ આઠ વર્ષની હતી પણ એ ટેબલ પર હું ક્યારેય બેઠો નહોતો એટલે મને નોલેજ હતું નહીં તમે છોકી ના પાડી કે ના સર આ બાબતે મને કશો ખ્યાલ નથી તો જો એ ટાઈમે મેં કીધું હોત કે હા સર એગ્રી છું એટલો ડિફરન્સ આવે છે તો બની શકે એવું કેવો ડિફરન્સ ના આવતો હોય અને એવું પોસિબલ છે નહીં કે ડિફરન્સ આવતો હોય કેમ કે ગવર્મેન્ટ જે ડિસાઇડ કરે અને પોસ્ટ ઓફિસ ડિલિવરી કરે ને એવું છે ડિફરન્સ હોવું મુશ્કેલ છે તો એવા ટાઈમે એવું થાય કે તમે બે એના એંગલ બને છે કાં તો તમે ખોટું બોલીને ઇમ્પ્રેસ કરવા માગો છો અથવા તો બીજું કે તમારું ડિટર્મિનેશન એવું નથી કે તમે ડિટરમાઇન્ડ રહો છો તમે વીક છો એટલે તમે સામાના સામેના ઓપિનિયન સામે અઘરી થઈ જાઓ છો સરેન્ડર કરી દોશો તો ત્યાં તમારી એક પર્સનાલિટીનો એક બીજો વેક પોર્શન સામે ઉભરીને આવે છે તો એ વસ્તુ ટાળવી જોઈએ હવે અમારા પર્સનલ ઇન્ટરવ્યૂની વાત થઈ હવે હું ઓવરઓલ એક વાત કરી દઉં કે ઇન્ટરવ્યુમાં વ્યક્તિએ શું શું ધ્યાન રાખવું જોઈએ અને કયા કયા એવા પાસા હોવા જોઈએ વ્યક્તિત્વના કે જે તમને ઇન્ટરવ્યુમાં સારા માર્ક્સ અપાવી શકે તો સૌ તો તમારું જે એજ્યુકેશનલ ક્વોલિફિકેશન છે એના વિશે પ્રિપેર કરી લો ત્યારબાદ તમે કોઈ તમારો જોબ પ્રોફાઇલ હોય તો જોબ પ્રોફાઇલમાં તમે જે કામ કર્યું હોય છે એની કામગીરી વિશે પૂરેપૂરી માહિતી રાખો અને ત્યારબાદ કે ઇન્ટરવ્યૂ જે તારીખે તમારું ઇન્ટરવ્યૂ હોય એ તારીખથી લઈને ભૂતકાળના ત્રણ ચાર મહિના કે જે બર્નિંગ ઇસ્યુ હોય બર્નિંગ ઇસ્યુ એટલે કે નેશનલ લેવલ પર એની ઇમ્પેક્ટ પડતી હોય એવા ઇસ્યૂ હોય એવા ઇસ્યુને ફોકસ કરો અને એનું ડિટેલમાં નોલેજ હોવું જરૂરી છે કેમ કે ઇન્ટરવ્યૂ વસ્તુ એવી છે કે બે ટાઈપના ઇન્ટરવ્યુ લેવાતા હોય છે ઘણીવાર ઉપર ચલ્લા ક્વેશ્ચન આવતા હોય છે કે કોઈ ટોપિક પર ક્વેશ્ચન પૂછે પછી ટોપિક ચેન્જ થઈ જાય અને બીજા ટોપિક પર જાય પણ ઘણીવાર એવું બનતું હોય છે કે કોઈ પેનલ કોઈ એક ટોપિક પૂછે એ ટૉપિકના મૂળ સુધી ઉતરે છે એટલે મેઇન તો તમારું જે નિર્ણય શક્તિ છે અને તમારું લોજિકલ પાવર છે લોજિકલ એબિલિટી છે એ જ ચાતી હોય છે હવે વાત છે સમાજને સોસાયટીને મેસેજ આપવાની તો હું ખાસ અહીંયા એ વસ્તુનો ઉલ્લેખ કરીશ કેમકે મેં કોઈ ક્લાસ કર્યા નથી કે હું કોઈ મારું એવું કોઈ એજ્યુકેશન ક્વોલિફિકેશન નથી હા મારું સ્કૂલિંગ બ્રાઇટ હતું સ્કૂલિંગમાં હું ફર્સ્ટ જ આવતો હતો અને મારા પર્સન્ટેજ પણ સારા હતા પણ અનફોર્ચ્યુનેટલી અમુક કારણોસર હું જે સ્ટ્રીમ એજ્યુકેશન છે એનાથી ડાયવર્ટ થયો હતો દૂર થયો હતો અને એના કારણે મને કોઈ આગળ મોટા પ્રકારના જે કોર્સીસ હોય છે મેં હમણાં વાત કરી ડૉક્ટર એન્જિનિયરિંગ એની ઓપોર્ચ્યુનિટીમાં નથી મળી પણ જિંદગીમાં તમને એક એવી તક મળતી જ હોય છે જો તમારામાં ટેલેન્ટ હોય અને તમારામાં ડેડિકેશન હોય તો તમારે ભલે અમુક સમય ખરાબ ચાલતો હોય તમારો પણ એ સમયે તમારે આક્રમક થવા કરતાં તમારું અસ્તિત્વ ટકાવી રાખવું એ તમારા માટે મોટો પ્રશ્ન હોય છે જ્યારે તમને ઓપોર્ચ્યુનિટી મળે છે ત્યારે તમારામાં એગ્રેસિવનેસ આવી જોઈએ અને જે લોકો ગ્રામીણ વિસ્તારમાં છે એ લોકોને એક મેસેજ આપીશ કે તમે એવી ઇન્ફિરિયર કોમ્પલેક્સિટીમાં ના પીડાતા કે આપણે લોકો મેઇનસ્ટ્રીમે એજ્યુકેશનથી દૂર છીએ અત્યારે ઇન્ટરનેટનું એટલું કવરેજ છે કે કંઈ પણ ઘટના બનતી હોય તમે એ ઇન્ટરનેટવાળા જોઈ શકો છો મેં મારી પ્રિપરેશનનો એંશી ટકા ઇન્ટરનેટના યુઝથી યુટ્યુબ છે સારી સારી વેબસાઇટ છે ગવર્મેન્ટની વેબસાઇટ છે એના પરથી પ્રિપરેશન કરી છે અને છેલ્લો એક મેસેજ આપીશ કે થ્રીડી ફોર્મ્યુલા ઓફ સક્સેસ ડિટર્મિનેશન ડેડિકેશન અને ડિસિપ્લિન આ ત્રણ વસ્તુઓ છે તો તમે કોઈ પણ એક્ઝામ કરેક્ટ કરી શકશો હું કરી શકું છું તો તમે પણ કરી શકો છો ધેટ છે થેન્ક યુ